થી મિત્ર યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય દાખલા નંબર બાર જોઈશું ચોપડી પેજ નંબર તેત્રીસ પ્રેરણા પારસ અને જયશ્રી એક પેઢીના ભાગીદારો છે તારીખ એક ચાર બે હજાર સોળના રોજ તેમની મૂડી અનુક્રમે એક લાખ પચાસ હજાર નેવું હજાર અને સાહીઠ હજાર હતી મૂડી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ એક ચાર બે હજાર સોળ બાકી હજાર અને સાહીઠ હજાર રૂપિયા આગળ વાંચીએ તેમનો ઉપાડ નીચે મુજબ હતો પ્રેરણા એક સાત બે હજાર સોળે પંદર હજાર ઉપાડ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એક સાત બે હજાર સોળ ઉપાડ ખાતે પ્રેરણાના ખાનામાં પંદર હજાર રૂપિયા આગળ પારસમાં ત્રીસ દસ બે હજાર સોળે ચોવીસ હજાર રૂપિયા ત્રીસ દસ બે હજાર સોળે ઉપાડ ખાતે ચોવીસ હજાર રૂપિયા ત્યાર પછી આગળ તેઓ અડધો નફો મૂડીના પ્રમાણમાં અને બાકીનો નફો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચવા માગે છે અહીં આપણે વહેંચણી પાત્ર નફો જેમાંથી અડધો નફો મૂડીના પ્રમાણમાં અને અડધો નફો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં અહીંયા આપણે મૂડીનું પ્રમાણ મેળવી લઈએ તો એક લાખ પચાસ હજાર રૂપિયા નેવું હજાર રૂપિયા સાઠ હજાર રૂપિયા ત્રણ જીરો ચાર છ નવ અને પંદર તો મૂડીનું પ્રમાણ આવશે ત્રણ દુ છ ત્રણ તેરી નવ પાંચ તેરી પંદર પાંચ જેમ ત્રણ જેમ જ્યારે વહેંચણી પાત્ર નફો આવે ત્યારે આગળ વાંચીએ જયશ્રીએ તારીખ એક દસ બે હજાર સોળના રોજ પેઢીને ત્રીસ હજારની લોન આપી હતી જેની અસર આમાં આવશે નહીં ભાગીદારી કરાર અનુસાર મૂડી ઉપર પાંચ ટકા અને ઉપાડ ઉપર વ્યા બાર ટકા વ્યાજ ગણવાનું છે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ પાંચ ટકા આપવાનું છે ત્રણ ભાગીદારો છે પ્રેરણા પારસ અને જયશ્રી કેલ્શીમાં કરશું એક લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ ટકા સાત હજાર પાંચસો રૂપિયા ત્યાર પછી નેવું હજાર પાંચ ટકા ચાર હજાર પાંચસો રૂપિયા ત્યાર પછી સાહીઠ હજાર ગુણ્યા પાંચ ટકા ત્રણ હજાર રૂપિયા સરવાળો થશે પંદર હજાર રૂપિયા એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ એકત્રીસ ત્રણ સત્તર મૂડી પર વ્યાજ પ્રેરણાના ખાનામાં સાત હજાર પાંચસો રૂપિયા પારસના ખાનામાં ચાર હજાર પાંચસો રૂપિયા ત્યારે જયશ્રીમાં ત્રણ હજાર રૂપિયા આગળ જોઈએ તો ઉપાડ ઉપર બાર ટકા વ્યાજ ગણવાનું છે વ્યાજ બે ભાગીદારોએ કરેલા છે અને બંને ભાગીદારોએ અલગ અલગ તારીખે કરેલા છે ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ તો સૌપ્રથમ છે પ્રેરણા પ્રેરણાએ ઉપાડ કરેલો છે પંદર હજાર રૂપિયા બાર ટકા વ્યાજનો દર છે ગુણ્યા સાતમા મહિનાની પહેલી તારીખ એટલે સાતમો મહિનો ગણાશે સાત આઠ નવ દસ અગિયાર બાર એક બે અને ત્રણ નવ માસનું વ્યાજ ગણાશે નવના છેદમાં બાર કેલ્સીમાં લખવાનું પંદર હજાર ગુણ્યા બાર ભાગ્યા સો ગુણ્યા નવ ભાગ્યા બાર તો જવાબ આવશે તેર પચાસ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ત્યાર પછી બીજું વ્યાજ ગણીએ પારસનું તો કે પારસ બરાબર ચોવીસ હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા દસમા મહિનાની ત્રીસ તારીખ એટલે કે છેલ્લી તારીખ દસમો મહિનો ગણાશે નહીં અગિયાર બાર એક બે અને ત્રણ પાંચ મહિનાનું વ્યાજ છેદમાં પાંચ ગુણ્યા બાર કેલ્શીમાં લખવાનું ચોવીસ હજાર ગુણ્યા બાર ભાગ્યા સો ગુણ્યા પાંચ ભાગ્યા બાર જવાબ આવશે એક હજાર બસો રૂપિયા ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે લખી નાખીએ તો કે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ઉપાડ પર વ્યાજ પ્રેરણાના ખાનામાં એક હજાર ત્રણસો પચાસ રૂપિયા પારસના ખાનામાં એક હજાર બસો રૂપિયા જયશ્રીએ ઉપાડ કરેલો નથી આગળ વાંચીએ પારસને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક અઢાર હજાર વેતન આપવાનું છે આ દાખલામાં માસિક વેતન કીધેલું નથી વાર્ષિક વેતન કીધેલું છે અને એ વાર્ષિક વેતન આપવાનું છે પારસને વેતન આપીએ તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ પારસને વેતન અઢાર હજાર રૂપિયા બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર વેતન કાઉસમાં પગાર ખાતે પારસના ખાનામાં અઢાર હજાર રૂપિયા આગળ વાંચીએ તો પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી તથા તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર દસ ટકા કમિશન આપવાનું છે આ વાક્યમાં બે વખત કમિશન આવે છે બે વખત કમિશન આવે તો સૂત્ર નંબર બે આગળ વાંચીએ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ ઉપરના હવાલા નાખ્યા સિવાયનો અને જયશ્રીની લોન પર વ્યાજ પેઢીનો નફો એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ હતો આ આપણો ચોખ્ખો નફો આવશે ચોખ્ખો નફો એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયા વ્યાજની એક અસર વ્યાજ ઉપાડ પર વ્યાજની બે અસર ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ પ્રેરણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયા પારસ એક હજાર બસો રૂપિયા બંનેનો સરવાળો થશે બે હજાર પાંચસો પચાસ રૂપિયા ઉપરોક્ત હવાલાની અસર આપ્યા પછી અને નફો નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની મૂડી જેટલી જ રાખવાની છે પરંતુ એનું પ્રમાણ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં હોવું જોઈએ આ માટે જરૂરી રકમ ભાગીદારો રોકડ સ્વરૂપે અથવા તો રોકડમાં લાવશે મતલબ આનો એ થયો કે ભાગીદારની જેટલી શરૂઆતની કુલ મૂડી છે એટલી જ આખરમાં રાખવા માગે છે જે પણ રકમ ઘટે એ ભાગીદાર રોકડ સ્વરૂપે લાવશે અહીં નફા નુકસાન ફાળવણી ખાતાનો સરવાળો કરીએ તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો થશે એક લાખ બત્રીસ હજાર ઉધાર બાજુનો સરવાળો એક લાખ બત્રીસ હજાર કેલ્સીમાં એક લાખ બત્રીસ હજાર માઇનસ અઢાર હજાર માઇનસ પંદર હજાર બાદ કરતાં જવાબ આવશે નવ્વાણું હજાર અહીં આપણે કમિશન આપવાનું છે અને કમિશન આપવાનું છે પ્રેરણાને પ્રેરણાને કમિશન પ્રેરણાને કમિશન આપવાનું છે વાક્યમાં બે વખત કમિશન કમિશન શબ્દનો ઉલ્લેખ થયો છે જેથી કમિશનનો દર આપેલો છે આપણને દસ ટકા નવ્વાણું હજાર ગુણ્યા દસ છેદમાં એકસો દસ જવાબ આવશે નવ હજાર રૂપિયા નવ હજાર રૂપિયા પ્રેરણાને કમિશન પેઢી માટે ખર્ચ ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પ્રેરણાને કમિશન નવ હજાર રૂપિયા બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર કમિશન ખાતે પ્રેરણાના ખાનામાં નવ હજાર રૂપિયા કમિશનનો હવાલો પૂરો ત્યાર પછી વહેંચણીપાત્ર નફો નવ્વાણું હજાર આવ્યો તો એમાં નવ હજાર કમિશન આપ્યું તો બાકીના વચ્ચે નેવું હજાર રૂપિયા આ નેવું હજાર રૂપિયા છે વહેંચણીપાત્ર નફો વહેંચણી પાત્ર નફો વહેંચણી પાત્ર નફો ત્રણ ભાગીદારોમાં પ્રેરણા પારસ અને જયશ્રી શરૂઆતમાં આપણને કીધું છે કે બે રીતે વહેંચવાનું છે અડધો નફો મૂડીના પ્રમાણમાં અડધો નફો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચણી પાત્ર નફો આપણને આવ્યો છે નેવું હજાર રૂપિયા નેવું હજારના બે ભાગ પાડો એટલે કે નેવું હજાર ભાગ્યા બે તો જવાબ આવશે પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર રૂપિયા આ ત્રણ ભાગીદારોમાં વેચીએ તો પ્રેરણા પારસ અને જયશ્રી પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચવાનું છે કેલ્સીમાં લખશું પિસ્તાલીસ હજાર ગુણ્યા પાંચ ભાગ્યા દસ બાવીસ હજાર પાંચસો રૂપિયા ત્યાર પછી પિસ્તાલીસ હજાર ગુણ્યા ત્રણ દસ તેર હજાર પાંચસો રૂપિયા ત્યાર પછી પિસ્તાલીસ હજાર ગુણ્યા બે ભાગ્યા દસ નવ હજાર રૂપિયા અહીં પિસ્તાલીસ હજાર રૂપિયા બે જેમ બે જેમ એકના પ્રમાણમાં એટલે કે બે ને બે ચાર ને એક પાંચ પિસ્તાલીસ હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ અઢાર હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ અઢાર હજાર રૂપિયા ગુણ્યા એક ભાગ્યા પાંચ નવ હજાર રૂપિયા આ સેમ ટુ સેમ અહીંયા લખી દઈશું પ્રેરણામાં બાવીસ હજાર પાંચસો પ્લસ અઢાર હજાર રૂપિયા પારસમાં તેર હજાર પાંચસો પ્લસ અઢાર હજાર રૂપિયા અને જયશ્રીમાં નવ હજાર પ્લસ નવ હજાર રૂપિયા બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર વહેંચણી પાત્ર નફો પ્રેરણાનો સરવાળો કરીએ તો બાવીસ હજાર પાંચસો વધતા અઢાર હજાર રૂપિયા ચાલીસ હજાર પાંચસો રૂપિયા પારસનો સરવાળો કરીએ તો તેર હજાર પાંચસો પ્લસ અઢાર હજાર રૂપિયા એકત્રીસ હજાર પાંચસો રૂપિયા ત્યાર પછી નવ હજાર પ્લસ નવ હજાર અઢાર હજાર રૂપિયા આ દાખલામાં છેલ્લે એવું કીધેલું છે કે ભાગીદારો તેની શરૂઆતની જે મૂડી છે એ જ આખરમાં મૂડી રાખવા માગે છે અને એનું પ્રમાણ પણ આપણને આપી દીધું છે કે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં છેલ્લી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર બાકી આગળ લઈ ગયા અહીં તમે સરવાળો કરશો તો એક લાખ પચાસ હજાર પ્લસ નેવું હજાર પ્લસ સાહીઠ હજાર આ ત્રણનો સરવાળો થશે ત્રણ લાખ રૂપિયા ત્રણનો સરવાળો થશે ત્રણ લાખ રૂપિયા હવે એ ત્રણ લાખ રૂપિયાને આપણે અહીંયા કહી દીધેલું છે છેલ્લેથી બીજી લાઈનમાં કે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં હોવી જોઈએ એટલે કે ત્રણ લાખ ગુણ્યા બે ભાગ્યા પાંચ એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર અને સાહીઠ હજાર રૂપિયા બાકીની જે રકમ છે એ ભાગીદારો રોકડ સ્વરૂપે લાવશે એવું કહેવામાં આવ્યું છે અહીં જયશ્રીથી ચાલુ કરીએ તો જયશ્રીની જમા બાજુનો સરવાળો થશે સાઠ હજાર પ્લસ ત્રણ હજાર પ્લસ અઢાર હજાર એક્યાસી હજાર રૂપિયા આ બાજુ પણ એક્યાસી હજાર રૂપિયા હવે એક્યાસી હજારમાંથી સાઠ હજાર તમે બાદ કરો તો રકમ વધશે એકવીસ હજાર રૂપિયા આ એકવીસ હજાર રૂપિયા જયશ્રી લાવશે રોકડ સ્વરૂપે રોકડ ખાતે એકત્રીસ ત્રણ સત્તર ત્યાર પછી પારસનો જવા બાજુનો સરવાળો વધુ છે નેવું હજાર પ્લસ ચાર હજાર પાંચસો પ્લસ અઢાર હજાર પ્લસ એકત્રીસ હજાર પાંચસો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા એક લાખ હજાર રૂપિયા આ બાજુ તમે સરવાળો કરશો તો એક લાખ વીસ હજાર પ્લસ એક હજાર બસો પ્લસ ચોવીસ હજાર રૂપિયા અહીં ઉધાર બાજુનો સરવાળો વધુ છે એક લાખ પિસ્તાલીસ હજાર બસો એક લાખ પિસ્તાલીસ હજાર બસો એક લાખ પિસ્તાલીસ હજાર બસોમાંથી એક લાખ ચુમ્માલીસ હજાર બાદ કરો એટલે રકમ આવશે એક હજાર બસો રૂપિયા આ પણ રોકડ ખાતે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર આ બાજુ જુઓ તો એક લાખ વીસ હજાર ઉધાર બાજુનો સરવાળો જુઓ તો કેલ્શિયમ કરો એક લાખ વીસ હજાર પ્લસ એક હજાર ત્રણસો પચાસ જમા બાજુનો સરવાળો કરો તો એક લાખ પચાસ હજાર પ્લસ સાત હજાર પાંચસો પ્લસ નવ હજાર પ્લસ ચાલીસ હજાર પાંચસો બે લાખ સાત હજાર આ બાજુ પણ બે લાખ સાત હજાર બે લાખ સાત હજારમાંથી એક લાખ છત્રીસ હજાર ત્રણસો પચાસ બાદ કરો તો જવાબ મળશે સિત્તેર હજાર છસો પચાસ રૂપિયા આ સાથે જ દાખલો પૂરો પ્રકરણ નંબર એક પણ પૂરો નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર બે જોઈશું થેન્ક યુ